गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण चार मुख्य श्रेणी चेप्टर बार के भारे के एना अभ्यास करीशू। तो जो गई काले मैं तमने दिनेशनी खरीदी करवा गयो हतो एना विषे आपणे एक फोटो दोर्यो हतो, वस्तुओ वजन अने किलोग्राम बराबर। एना पछी नीचे तमने प्रश्न आपेला हता कि कार अने ट्रेक्टर, तो आमां तमने कीधुं हतुं के कोनो वजन वधारे छे, कारनो छे के ट्रेक्टरनो छे, तो एना पण प्रश्ननो जवाब आपणे बोर्ड पर लख्यो हतो। तो हवे जुओ एना पछी तमने शुं कीधुं हतुं, શું તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો પણ હજી ટ્રેક્ટરનું ભારે હશે, એના વિશે આપણે આજે પ્રશ્ન સમજીશું। તો જુઓ, શું તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો પણ વજન વધુ હશે, તો જુઓ શું એક પલ્લામાં બે ગાડી મૂકી તો પણ હજી ટ્રેક્ટર ભારે હશે, તો જો એક પલ્લામાં બે ગાડી મૂકે તો તેનું કુલ વજન ટ્રેક્ટરના વજન કરતા વધારે હશે, હવે તમને ખબર પડી કે જો તે એક પલ્લામાં બે ગાડી મૂકે તો પણ તેનું કુલ વજન કરતા ટ્રેક્ટરના વજન કરતા વધારે હશે બરોબર। તો જો અનુમાન લગાવો કે વાસ્તવિક ગાડી બસ ટ્રેક્ટરમાં સૌથી ભારે શું હોય છે, તો વાસ્તવમાં સૌથી વધારે બસ હોય છે। શું વધારે હોય છે? બસ। હવે પછી તમને કીધું છે કે તમે સૌથી વધુ ભારે વસ્તુ કઈ જોયું છે બરાબર। તો જુઓ એના પછીનો પ્રશ્ન છે કે તમને સૌથી વધારે ભારે વસ્તુ કઈ જોઈ છે, તો તમને સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે બરાબર। તો તમારો જવાબ છે સૌથી ભારે વસ્તુ વિમાન જોયું છે બરાબર। જવાબમાં લખો સૌથી ભારે વસ્તુમાં વિમાન જોયું છે બરાબર। હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આવું કીધું કે સૌથી ભારે વસ્તુ કઈ હતી, તો વિમાન જોયું હતું બરાબર। હવે જો પાછળના પેજ ઉપર 140 પેજ ઉપર હાથીનું વજન બરાબર, તો હવે આપણે હાથીના વજન વિશે સમજીશું। તો જો હાથીનું વજન એકવાર રાજાના પેટમાં દુખાવો થયો તો મહેલના કોઈ પણ ડૉક્ટરને તેનો દુખાવો મટાડી ન
सक्या। तो एक वार राजा ना पेट में शू थयु दुखावो थयो, अने महल में कोई पण डॉक्टर तेनो दुखावो मटाड़ी सक्या नहीं। बराबर, तो पछी अहीं शू कीधु छे जो आगळ हवे शू बन्यु। पछी राजाए कह्युं, राजाए शू कह्युं, तो जो कोई पण मारो दुखावो मटाड़ी सके तो तेने हाथीना वजन जेटलुं सोनू मळशे। एटले के राजाजीए शू कीधुं કે મારા પેટનો દુખાવો કોઈ પણ મટાડી શકશે તો હાથીના પેટના જેટલું મને હું એને સોનું આપીશ। બરાબર, આ સાંભળી દેશના બધે ઠેકાણેથી ડોક્ટરો આવ્યા, એટલે કે આ સાંભળી જો ભાઈ કોઈને સોનું વધારે મળતું હોય તો બધા આવા તૈયાર થાય। આવી જ રીતે સાંભળીને દેશના બધા જ ડોક્ટરો ત્યાં આવવા લાગ્યા, પરંતુ માત્ર ડોક્ટર વૈદિકા તેમને સાજા કરી શક્યા। એટલે કે બધા ડોક્ટરો ત્યાં આવ્યા, પણ તેમનો પેટનો દુખાવો કોણે મટાડ્યો? તે વૈદિકાએ કોને મટાડ્યો? વૈદિકાએ સાજા કર્યા। ઓહો, મારું દર્દ જતું રહ્યું, આપનો આભાર। કોને કીધું? તો રાજાએ। કોને કીધું? રાજાએ। બરાબર, તો હવે જુઓ, હવે મને મારું ઈનામ મળશે ને રાજાજી? વૈદિકાએ પ્રશ્ન કર્યો કે મેં તમને સાજા કર્યા તો રાજાજી મને હવે તમે ઇનામ આપશો? તો આગળ કહે છે જુઓ, પરંતુ લોભી રાજા તેને સોનું આપવા માંગતો ન હતો। એટલે કે રાજા કેવો હતો? લોભી હતો, પણ તેને સોનું આપવા માંગતો હતો નહીં। બરાબર, પછી શું કહે છે જુઓ? સારું, પહેલા હાથીનું વજન શોધી લાવો। એટલે કે એને શું કીધું રાજાએ? કે સૌથી પહેલાં હાથીનું વજન શોધી લાવો, પછી કીધું કે પછી હું તમને તેટલું સોનું આપીશ। એટલે કે પહેલાં હાથી શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ। જ્યારે વૈદિકાએ સવાલ કર્યો, જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી। વૈદિકા એના ઘરે જાય છે ત્યારે તે શું થાય છે? ખૂબ દુઃખી થઈ જાય છે। તેને પોતાની દીકરીને પૂરી વાત કરી, એટલે કે તેને જોઈને તેને પોતાની દીકરીને વાત કરી। બરાબર, પછી શું કે હું હાથીનું વજન કેવી રીતે કરું? આટલું મોટું ત્રાજું મને ક્યાં મળશે? વૈદિકાએ કર્યું કે હાથી જેટલું મોટું વજન ત્રાજું ક્યાંથી લાવું અને તેનું વજન કરું? એવો સવાલ કર્યો વૈદિકાએ। તો જુઓ, હવે માં ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે। રાજાએ કહે કે હાથી અને મોટી હોડી વ્યવસ્થા કરે, એટલે કે શું કીધું? માં ચિંતા ના કર, મારી પાસે એક યોજના છે। એટલે કે એની પાસે શું હતી? એક યોજના એને યુક્તિ બનાવી। રાજાએ કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરો, એટલે કે એને કીધું હાથી અને હોડીની વ્યવસ્થા કરો। બરાબર, પછી શું કહે છે જો? બીજા દિવસે સવારે ડૉક્ટર વૈદિકાએ રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું। તો બીજા દિવસે સવારે ડૉક્ટર વૈદિકાએ રાજાને ક્યાં આમંત્રણ આપ્યું? તો નદીની પાસે। બરાબર, આમંત્રણ ક્યાં આપ્યું? નદીની પાસે। તો ત્યાં કોણ ગયું? વૈદિકા ગઈ। કોણ ગઈ નદીની પાસે? વૈદિકા। બરાબર, હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા। કોણ આવ્યા? રાજા। હાથી અને મોટી હોડી લઈને રાજા ત્યાં આવ્યા। બરાબર, પછી શું થયું જુઓ? મને લાગે છે કે તે મૂર્ખ છે। કોણ મૂર્ખ છે? તો રાજા। તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? એટલે કે એને સવાલ કર્યો કે તે હાથી અને હોડીનું વજન કેવી રીતે કરશે? તે મૂર્ખ છે। કોણ મૂર્ખ છે? તો રાજા। બરાબર, પછી શું કહે છે જુઓ આગળ? પછી કહે છે વૈદિકા દીકરીના નદીની અંદર લઈ ગઈ। વૈદિકા ક્યાં લઈ ગઈ દીકરીને? નદીમાં અંદર। બરાબર, તેને હોડીના પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી, એટલે કે હોડીમાં તેને પાણીમાં ક્યાંથી ડૂબે છે તેને નિશાની કરી। પછી તેને કહ્યું હાથી હોડી લાવો। પછી તેણે શું કહ્યું? હાથીની હોડી લાવો। હોડી વધારે ઊંડે પાણીમાં ગઈ, એટલે કે હોડી વધારે ઊંડા પાણીમાં ગઈ, એટલે તેને પાણી આ સપાટી હોડી પર નિશાની
करी એટલે કે તેને હોડીમાં પાણીમાં શું કર્યું નિશાની કરી પછી એને ત્યાં કીધું કે આગળ શું બન્યું હશે તેની કલ્પના કરીને વાર્તા પૂર્ણ કરો તો તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને વૈદિકા કેવી રીતે હાથીનું વજન શોધ્યું તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે નેક્સ્ટ ટાઈમ ફરી વાર્તા લખીશું બરાબર